કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય ગણિત ગમ્મત. અગાઉના પિરિયડો દરમિયાન મિત્રો, આપણે પ્રકરણ ચાર સુધી સરસ મજાનું ભણી ગયા ને. બધી ખબર પડી ને? ગણિતમાં ના ખબર પડી તો તમે વારંવાર વિડીયો જોઈ અને સમજો, છતાંય ના ખબર પડે તો રૂબરૂ આવીને મળી શકાય છે. માટે હવે જોઈએ આપણે પ્રકરણ પાંચ દુનિયા જોવાનો રસ્તો. ગપ્પુની હવાઈ સફર. ગપ્પુ કોણ છે? એક ઉંદર છે. એની હવાઈ સફર દેખાય છે ને બલૂન ઉપર, એટલે કે ફુગ્ગા ઉપર પકડે છીપકી જ ગયો છે એવું લાગે છે ને, ચોંટી ગયો. એને દોરી પકડી લીધી છે અને ઓચિંતાનો ફુગ્ગો ઉડી ગયો છે. એને દોરી પકડી અને ફુગ્ગો ઉડી ગયો એટલે એ ઉપરથી કેવી રીતે એની હવાઈ સફર, જાણે કે પ્લેનમાં બેઠો હોય એ રીતેની એ સફર કરે છે. ચલો જોઈએ, સરસ મજાની વાર્તા છે. ગપ્પુ નાનકડો બહાદુર ઉંદર હતો. પાછો કેવો હતો? બહાદુર હતો, જેવો તેવો ડરપોક નહોતો. એક દિવસ તેણે જોયું કે બાળકો એક ગેસના મોટા ફુગ્ગાથી રમી રહ્યા છે. જ્યાં તે રહેતો હતો ત્યાં બધા બાળકો હતા. તે બધા શું કરતા હતા? આવા ગેસના ફુગ્ગાથી રમતા હતા. ગેસનો ફુગ્ગો તો તમે જોયો જ હશે, ક્યારે જ ઉડાડીએ છીએ રમત રમતા હોય તો. અને ઉત્તરાયણના દિવસોમાં ફુગ્ગો ઊંચે ઉડીને છતે અડી ગયો. કેવો ગેસનો ફુગ્ગો હતો એટલે એ તો હાથમાંથી છૂટી ગયા તો આકાશમાં ઉડી જાય છે. તો એમના ઘરમાં હતો આ ફુગ્ગો, તો એને શું થયું? ઉડી ગયો અને ક્યાં? દિવાલે અડી ગયો, એટલે કે ઉપરના ધાબેની છતે અડી ગયો. ઘર ખુલ્લું હોય અથવા ધાબા ઉપર હોત તો આકાશે ઉડી જાત. ગપ્પુ રોમાંચિત હતો. ગપ્પુ પાછો કેવો હતો? ઉંદર રોમાંચિત. તેને વિચાર આવ્યો. બીજા દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ત્યારે ગપ્પુ ફુગ્ગાની દોરી પર ચડી ગયો. જ્યારે જે ફુગ્ગો હતો એ બધા ફુગ્ગા મૂકી અને બાળકો સ્કૂલે જતા રહ્યા ત્યારે ગપ્પુને એમ થયું કે લાવને હું એને પકડીને જોઈ જોઉં કેવું લાગે છે મને. તેણે પકડી લીધી દોરી અને એની દોરી પર ચડી ગયો. છે એક ફુગ્ગાની નજીક દેખાય છે ને, તે પંખાના પાખિયાના ઉપરથી જોઈ શકતો હતો. એટલો બધો ઉપર ગયો તે જો પંખાનો પાખિયા પણ દેખાય છે ને. એને છેક દિવાલે અડી ગયો. પંખો કહેશે ઉપરના છત સુધી અડેલ હોય નહીં, તે થોડો નીચો હોય એટલે એને બધું દેખાઈ શકે. અહીં આ પંખા ઉપર તો ઘણી દૂર છે. આપણને નીચેથી પંખો ચોખ્ખો દેખાતો હોય પણ ઉપર તો ઘણી દૂર હોય છે. ધૂળ એટલે કે માટીને નીચેથી તો તે કેટલા ચોખ્ખા દેખાય છે. નીચેથી તેના પાખિયા અને પંખો કેટલો સરસ સુંદર દેખાય પણ ઉપર જોઈએ તો નબળી ધૂળ જ હતી. બહારથી રસ્તાની કે વાહનોની અવર જવરના કારણે ધૂળ માટી પછી કાળો ધુમાડો ઉડતો હોય એ પંખા ઉપર આવીને ચોંટી ગયો હતો. નીચેથી દેખાતો પંખો દોરો. હવે આપણે નીચેથી જોઈએ તો કેવો પંખો દેખાય છે એ રીતે આપણે દોરીએ. પરીક્ષાલક્ષી જે હશે આ પ્રકરણ દરમિયાન એ હું તમને જોડે જોડે કહેતી જઈશ. ગપ્પુએ નીચે જોયું. ગપ્પુ એટલે ઉંદરે નીચે જોયું. હવે શું દેખાય છે? એને પંખો તો જોયો. હવે આગળ ક્યાં જાય છે? જોતો તો તે પથારી જુઓ, દેખાય છે ને પથારી, ખુરશી, પછી ટેબલ, પછી પુસ્તકો તથા બીજા ટેબલો ઉપર, બીજા ટેબલ હતું એના પર પણ પુસ્તકો જોયા. પુસ્તકો પર બોટલ, જગ, ફળ વગેરે જોયું. શું શું જોયું? પથારી એટલે કે બેડ જોયો. પથારી, ખુરશી, પુસ્તકો, પુસ્તકોવાળું ટેબલ, પછી આ બધો સામાન મૂકેલું કાચનું ટેબલ બધું ઉપરથી જોઈ રહ્યો હતો. આ વસ્તુઓને ચિત્રમાં જુઓ, એ કઈ રીતે જોઈ રહ્યો હતો એ ઉપરથી એને દેખાતું હતું અને અહીં આપણને ચિત્રમાં આપેલ છે. મૂર્ખ ચીંકી ચીજ શોધી રહી હતી પરંતુ તેને જગ પર મૂકેલું ચીજ જોઈ શકી નહીં. મૂર્ખ ચીંકી હશે એટલે કે એ ઘરમાં રહેતી છોકરીનું નામ ચીંકી. એ હવે ચીજ છોકરી છે કે બિલાડી છે એ આગળ જોઈશું. ચીંકી હતી, એને ચીજ ખાવું હતું પરંતુ આ જગ ઉપર ચીજ મૂકેલું હતું પણ એને દેખાતું ન હતું. ઉપરથી જુઓ ને, આપણા ઉંદરભાઈ ગપ્પુ કેવું મજાનું બધી વસ્તુઓ જોઈ રહ્યા છે ને, દેખાય છે ને, અને પછી કહી રહ્યા છે. જ્યારે તમે વસ્તુઓને જુદા સ્થળે અને અંતરથી જુઓ છો, જેમ કે આગળથી જોઈએ તો આકાર અલગ, ઉપરથી જોઈએ તો એ વસ્તુનો આકાર અલગ, સાઈડ પરથી જોઈએ તો અલગ, ત્યારે કેવા જુદા આકાર દેખાય છે. આવી ઉચ્ચ કક્ષાની કલ્પના અને તેની જરૂરી ચર્ચા બાળકો દ્વારા થાય તે હેતુ છે. વાર્તાનું રમૂજીપણું ઓછું થવું જોઈએ નહીં. આપણે ઉપરથી જોઈએ વસ્તુ અલગ દેખાય, નીચેથી જોઈએ તો અલગ દેખાય,
એ રીતે આપણે દરેક વસ્તુઓ જોઈ અને તેનું અવલોકન કરવું જોઈએ, આપણે પણ જોવું જોઈએ અને આપણા ફ્રેન્ડને પણ બતાવવું જોઈએ. હવે આગળ જોઈએ, હવે આગળ આપણો ગપ્પુ ઉંદર ફરતા ફરતા કેટલો પહોંચી ગયો છે, ઘરમાંથી હવે બહાર નીકળશે ને. શું તમે વિચારી શકો છો શા માટે ગપ્પુ જગ પરનું ચીઝ જોઈ શકે છે પણ ચીંકી શા માટે જોઈ શકતી નહીં? કેમ કે ચીંકી નીચેથી જોઈએ છે ને, આપણા ગપ્પુ બહાદુર ઉંદર ઉપર હવામાં ઉડી રહ્યા છે ફુગ્ગા સાથે, એટલે એને ઉપરથી ચીઝ, જે જગ ઉપર ચીઝ મૂકી હતી એ દેખાય, પણ પેલી ચીંકીને નીચેથી કશું દેખાયું નહીં બરાબર. ત્યારે જોરથી પવન આવ્યો, હવે જોરથી પવન આવ્યો જેથી ફુગ્ગો રૂમની બહાર ધકેલાયો. હવે પવન આવ્યો તો રૂમની બહાર દરવાજો ખુલ્લો હતો તે રૂમની બહાર ફુગ્ગા સાથે આપણા ગપ્પુ ઉંદર પણ નીકળી ગયા. જ્યારે હું મારા ઘર તરફ ફરતે દોડું છું ત્યારે તે ખૂબ મોટું લાગે છે. આપણું ઘર, આપણે એ રહેતા હતા એમનું ઉદર, એ તો આમ જોતા હતા ત્યારે બહુ મોટું લાગતું હતું, પણ અહીંથી ખૂબ નાનું. આવું કેમ? જેમ આપણે દૂર જઈએ તેમ આપણે ઘર હોય કે ગમે તે વસ્તુ એ આપણાથી નાની દેખાતી, આપણા આપણે જે નજીકથી જોઈએ એના કરતાં દૂર જતાં જોઈએ તો એ વસ્તુ કેવી દેખાય છે, નાની નાની થતી દેખાય છે ને. આપણે 10 માળની બિલ્ડિંગ જોડે જઈને ઊભા રહીએ છીએ તો કેવી મોટી લાગે છે. પછી આપણે એનાથી દૂર, એટલે કે આપણે બાઇક ઉપર કે કોઈ સાધન પર સવારી કરીને એનાથી દૂર ગયા તો આપણને પછી એ કેવડી નાની દેખાય, જાણે આપણા હથેળીમાં એટલે કે આપણી વેથમાં પણ સમાઈ શકે એવડી લાગે. એટલે એનું કારણ શું છે કે દૂર જતાં આપણી આંખો અને એ વસ્તુ દૂર એકબીજાથી ઘણે દૂર જતાં વસ્તુ નાની દેખાય છે. હવે આગળ શું કરે છે ગપ્પુભાઈ? ફુગ્ગો ઊંચે ઉડ્યો અને ગપ્પુ ફુગ્ગા સાથે આકાશમાં જવા લાગ્યો. હવે તો ફુગ્ગો આકાશમાં ઉડવા લાગ્યો એટલે ગપ્પુ પણ એમની સાથે જોઈન્ટ હતા, જોડાઈ ગયા હતા, એટલે પણ ઉડેવા લાગ્યા. તેણે જોયું તો તે પોતાનું ઘર જોઈ શકતો હતો. એ બધું નીચેથી પોતાનું ઘર ને જ્યાં રહેતો હતો એ બધું આજુબાજુની સૌંદર્ય જોઈ શકતો હતો. તે વધારે ઉપર પહોંચતા તે પોતાના ઘરની આજુબાજુનો બગીચો, શું શું જોયું? વધારે ઉપર પહોંચ્યો ઘરથી પણ તો એણે બગીચો, ગુરુદ્વારા, રેલવે લાઇન, મીઠાઈની દુકાન અને સુહાસિનીના ઘરની છત પરની પાણીની ટાંકી જોઈ. જો કેટલું બધું જોયું, એ જ્યારે ઉપરથી આ ફુગ્ગા સાથે જોઈન્ટ હતો, જોડાયેલો હતો, એટલે એને જોવા મળી. હવે નીચે રહેતો હોત, નીચે ફરતો હોત તો એને આ બધું જોવા મળે નહીં, પણ જોઈ ઉપરથી આજુબાજુથી વસ્તુ જોતાં બધો આપણને અલગ અલગ નજારો જોવા મળે છે. રેલવેના ફાટા પર પેલું કોણ છે? હવે રેલવે એને ફાટક દેખાય છે, હવે એ ફાટક ઉપર કોણ છે જોયું તો એણે, તે પેલી જાડી મોટી બિલાડી. કોણ હતી એની? કોણ દેખાય? પેલી જાડી મોટી બિલાડી. હા, અહીંથી તો તે મોટા સફેદ ઉંદર જેવી દેખાય છે. એને તો કેવું લાગે, બિલાડી તો ઘણી મોટી હોય પરંતુ ઉપરથી જોયું એટલે મેં હમણાં કીધું ને, તો દૂર વસ્તુના કારણે એના જેવડી જ દેખાય, સફેદ ઉંદર જેવી. બિલાડી કેવી હતી? સફેદ હતી. આ ગુરુદ્વારા જ હોવું જોઈએ જ્યાં અમરજીત નામનો છોકરો છે તે દરરોજ જાય છે. હવે એને આ જુઓ કેવું મસ્ત મજાનું બધું અલગ દેખાય છે ને. આ ગુરુદ્વારા દેખાય છે, પછી રેલવે ફાટક દેખાય છે ને, બધું અલગ. યમ્મી, મીઠાઈની દુકાન અહીં જ છે તે તો મને ખબર જ ન હતી. હવે પાછું આ બધું અહીં છે, ઉપરથી જોયું તો એને પાછી એના મોંમાં પાણી આવી જાય એવી મીઠાઈની દુકાન પણ એને દેખાય. એમને તો ખબર જ નથી કે મીઠાઈની દુકાન આપણા ઘર એના ઘરના નજીક છે. એના ઘર એટલે કયું ખબર છે ને? એમનું રાજમહેલ, ઉંદરનું રાજમહેલ એટલે કે એનું દર. એના નજીક ઉપરથી જોયું તો એને ખબર પડી કે હવે અહીં નજીકમાં જ છે, એટલે પછી એ નીચે ઉતરીને પહોંચી જશે કોઈક દિવસ. તમારો વર્ગખંડ ઉપરથી કેવો દેખાય છે તેની કલ્પના કરો. આપણે ધાબે જઈએ છીએ ત્યારે આપણને કેવું દેખાય છે? તેને દોરીને તેમાં પાટલીઓ, બ્લેકબોર્ડ, બારી, બારણા વગેરે દર્શાવતી નિશાનીઓ કરો, એ જે જરૂરી નથી. પરંતુ આપણે ઉપરથી જોઈએ તો કેવું લાગે છે, સામેથી જોતાં કેવું લાગે છે? એ ફુગ્ગો વધુ ને વધુ ઉપર જતો રહ્યો હતો. હવે ફુગ્ગો તો જેમ એને હવા મળી તેમ વધુ ઉપર જવા લાગી. ગપ્પુને તો નવાઈ લાગી હતી કે દુનિયા તો કેટલી મોટી છે. હવે એને ખબર પડી, બિચારો ઉંદર હતો એટલે એ તો કંઈ આપણા જેમ ફરવા તો જઈ શકે નહીં, એટલે એને ઉપરથી જોઈ કે હા, દુનિયા તો કેવી મોટી છે, મને તો એમ લાગ્યું કે નાની છે. હવે તે ઘણા બધા ઘર, શેરીઓ, રસ્તાઓ અને બસ જોઈ શકતો હતો. તેણે ઉપરથી ઉડતા ઉડતા બધું જોઈ લીધું.
અરે વાહ, પેલી ટ્રેન અહીંથી લાંબા ખોખા જેવી લાગે છે, કેમ કે ઉપરથી દેખાય એટલે આપણને એવું ખોખું જ દેખાય કે અંદરના માણસો દેખાય નહીં ઉંદરને. આ મોટરો બસ અહીં ખૂબ નાની દેખાય છે, અહીં બધી નાની નાની મોટરો બસો, જાણે કે રમકડા. અને એ લોકો કીડીઓ જેવા દેખાય, ખૂબ ઉપર પહોંચી ગયો એટલે એને તો દેખાય જ નહીં. અચાનક મોટો અવાજ થયો, પછી ગેસનો ફુગ્ગો જેમ ઉપર જાય પછી એમાંથી ગેસ પણ ખતમ થાય છે, તો શું થયું, ફટ ફુગ્ગો ફૂટી ગયો. હવે ફુગ્ગા ભાઈ તો ફૂટી ગયા, ફુગ્ગા તો હવે શું થયું, નીચે નીચે આવવા લાગ્યો અને ફુગ્ગો ફૂટ્યો એટલે એમાંથી ગેસ નીકળી ગયો, તો હવે ફુગ્ગો શું થાય, નીચે આવવા લાગ્યો. અને દરેક વસ્તુ મોટી મોટી લાગી, પછી તો એમને નજીક આવવા લાગે એટલે મોટી જ લાગે ને, ધડામ કરતા પડ્યા. કોણ પડ્યા, ગપ્પુ ઉંદર. કરતો ગપ્પુ રેલવેના પાટા પર જ પડ્યો, રેલવે ફાટક ઉપર પડી ગયા રેલવેના પાટા પર. તે બન અને બીજા ઉંદરો પોતાની પાછળ દોડી રહેલી ઘાટકી, એના પાછળ બીજા ઉંદરો હતા ગપ્પુની પાછળ, મોન્ટીથી પોતાની જાતને બચાવવા રેલવેના પાટા પર દોડવા માંડ્યા. બિલાડી તો ખોરાક, કયો બિલાડીનો ખોરાક, ઉંદર. તો ઉંદરને જોઈને કેવી થઈ જાય કે એને પાછળ દોડવા લાગે. મોન્ટું આપણા ગપ્પુ સાથે બીજી પણ બીજા પણ ઉંદરો, તો એ પેલી મોન્ટી સફેદ બિલાડીને ઉપરથી જોઈ હતી ને ફાટક રેલવે ઉપર, તો એ મોન્ટી બિલાડી બધા ઉંદરો પાછળ દોડવા લાગી, તો ફટાફટ દોડવા લાગ્યા બધા ઉંદરો. જ્યારે ગપ્પુએ ઉપરથી રેલવેના પાટાને જોયા હતા ત્યારે તે આવા દેખાતા હતા, જોયા આવા દેખાતા હતા. આપણે જોડેથી જઈએ તો આખી ફાટક દેખાય, ત્યારે આ ઉપરથી જોઈએ તો માટે દેખાય છે ને, બે લીટીઓ દેખાતી અને વચ્ચેના પાટિયા દેખાય છે. આ રીતે જેમ જે રીતે દ્રષ્ટિ રાખે, ઉપર નીચે આજુબાજુ, એ રીતે વસ્તુનું નિરૂપણ આપણે કરી શકીએ છીએ. પણ જ્યારે તે પાટા પર પડ્યો ત્યારે રેલવેના પાટા આવા દેખાતા હતા, પાટા પર પડ્યા બિલાડીને આમે મોન્ટીને ખોરાક બનીને, ત્યારે એને પાટા આવા દેખાતા હતા. જો દેખાય છે ને કેવી રીતે દેખાય છે, અરે વસ્તુઓ જ્યારે ઉપરથી અને બાજુએથી જુઓ ત્યારે જુદા જુદા પ્રકારની દેખાય છે. આ બાજુથી જુઓ કે આ બાજુથી જુઓ, અહીંથી જુઓ કે ઉપરથી જુઓ, તો દરેક વસ્તુનું નિરૂપણ એટલે કે દરેક વસ્તુ આપણને એની પ્રતિબિંબ આપણને અલગ જ લાગે છે. આ ચિત્ર જોઈને ચર્ચા કરો, કોઈ શા માટે વસ્તુઓ આ છેડેથી મોટી અહીંથી મોટી, અને જેમ દૂર જઈએ છીએ તેમ પહોળી, જ્યારે સામેની છેડે વસ્તુ નાની સાંકડી દેખાય છે, અહીંયાથી આપણને પહોળી દેખાય છે અને જેમ દૂર જઈએ ત્યાંથી આપણને સાંકડી દેખાય. એનું કારણ પરિપ્રેક્ષ્ય વૃત્તિને કારણે, પરિપ્રેક્ષ્ય વિકૃતિને કારણે આપણને નજીકની વસ્તુઓ મોટી દેખાય છે અને દૂરની વસ્તુઓ નાની દેખાય છે. જોયું અહીં ફાટક આપેલી છે, અહીંયા કેટલી બધી પોળી દેખાય છે અને આમ દૂર જઈએ તો સાંકડી. એ જ રીતે આ મીણબત્તીઓ છે તો એક જ લાઇનમાં, અહીં જેટલી પહોળાઈ છે એટલી જ પાછળ પહોળાય છે, અહીં જેટલી પહોળાઈ છે એટલી જ પાછળ, પરંતુ આપણે અહીં સામેથી જોઈએ છીએ એટલે આપણને આ રીતે દેખાય છે. ઉપરથી જોઈએ તો અલગ દેખાય, આ બાજુથી જે બાજુથી આપણે જોઈએ એ બાજુથી અલગ અલગ પ્રતિબિંબ એનું પડે છે. એક જ સ્થિતિના બે દેખાવોને સરખાવો. હવે આ છે આ સ્થિતિના જે આ ઉપરથી જોયેલો છે, હવે એને સામેથી જોવા માટે કઈ સ્થિતિ આવશે, આ યોગા કરતી છોકરીની ઉપરની થી દેખાતી સ્થિતિ છે. આપણે ઉપરથી એને જોયું છે. નીચેના ચિત્રોમાં બાજુના ચિત્ર સામે બંધ બેસતું એક જ ચિત્ર છે જે શોધો. હવે આ ચેર ચિત્રો છે, આ ઉપરથી જોયું છે, હવે એને આપણે સામેથી બાજુમાંથી જોઈએ તો આપણને કયું ચિત્ર દેખાશે, પહેલા નંબરનું ચિત્ર દેખાશે, પહેલા નંબરનું ચિત્ર દેખાશે, બાકીના ત્રણ ચિત્ર ખોટા છે. હવે આગળ જોઈએ વાલા વિદ્યાર્થી મિત્રો, અહીં એક જ પ્રકારના વાટકાઓના જુદા જુદા બે દેખાવ છે, એક બે છે ને. કયા ચિત્રમાં વાટકાઓ ઊંધા છે, આ તો જુઓ સીધા દેખાય છે ને, આમાં કંઈક ભરીએ એવું દેખાય છે, અને આ એમના પાછળનો ભાગ દેખાય છે, તો આ ચિત્રના ફોટા બે નંબરમાં ઊંધા વાટકા છે. જવાબ શોધવા માટે બાજુના દેખાવ ચિત્ર ત્રણમાં જુઓ. હવે આપણને ના ખબર પડે તો આ નજીકના વાટકા બતાવી દીધા, ચિત્ર એકને નજીક કરીને બતાવ્યું છે તો આપણને સીધા દેખાય છે ને, તો આપણું ચિત્ર નંબર એટલે ફોટા નંબર બે વાળું ચિત્ર સાચું છે. હવે આગળ જોઈએ, બાજુનો દેખાવ અને ઉપરના દેખાવને જોડતી લાઈન બનાવો. ભૂંગળું અને ગરણી બાજુનો દેખાવવાળા આ બે છે. પરીક્ષા દરમિયાન આવું પૂછાતું નથી. તમારા બૂટનો બાજુનો દેખાવ અને સામેનો દેખાવ અને ઉપરનો દેખાવ દોરવાનો પ્રયત્ન કરો. તમને જે રીતે ફાવે એ રીતે બૂટ દોરો. સામેથી જોઈએ તો કેવું બૂટ દેખાય, ઉપરથી જોઈએ તો કેવું દેખાય, અને
બાજુમાંથી જોઈએ તો કેવો દેખાવ, એ રીતના ત્રણ બૂટ દોરવાના છે. અહીં તમે બૂટનું ચિત્ર દોરજો. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગપ્પુના ઘરની પાછળનો બગીચો. ગપ્પુ ઉપર ઉડતા હતા તો એમને પાછળ બગીચો જોયો, તો એ કેવું છે? તમને ગપ્પુના ઘરના પાછળનો બગીચો યાદ છે? હા, એને જોયો હતો ને. અહીં તો બગીચાનું મોટું ચિત્ર છે. આ જુઓ કેટલું મોટું ચિત્ર છે, ધ્યાનથી જુઓ. બહુ જ મોટું ચિત્ર છે. અને પ્રશ્નોના જવાબ આપો. એ પછી બી પછી સી અને ડી એમ ચાર દરવાજા છે. મીઠાઈની દુકાનની નજીકના દરવાજા પર નિશાન કરો. હવે મીઠાઈની દુકાન ક્યાં છે? આ રહી, આ મીઠાઈની દુકાન આ છે. તેના નજીક કયો દરવાજો આપણે પડે છે? એ દરવાજો. એ ગપ્પુના ઘરની નજીકનો દરવાજો. હવે આ ગપ્પુનું ઘર હતું, એના નજીક કયો દરવાજો આવે છે? સી દરવાજો. સી જો તમે બી દરવાજામાં પ્રવેશો, હવે પ્રવેશો ચલો અહીંથી, તો લીલો બાકડો તમારી કઈ બાજુ આવશે? ડાબી બાજુ. અહીંથી પ્રવેશવાનું છે, અહીંથી નહીં. અહીંથી પ્રવેશે તો આપણો ડાબી હાથ, આ ડાબો ભાગ ને આ જમણો ભાગ, તો ડાબી બાજુ. પછી જ્યારે સુહાસીની બગીચામાં પ્રવેશી ત્યારે ફૂલનો ક્યારો તેની જમણી બાજુ હતો. અહીંયા આવી અને ફૂલનો ક્યારો એની જમણી બાજુ હતી, તો કયો દરવાજો હતો? ડી દરવાજો. ડી એની બાજુમાં છે ને ફૂલનો ક્યારો. જો તમે દરવાજા સીમાં પ્રવેશો તો તમારી સૌથી નજીક શું છે? શું છે? અહીંયાથી આપણે આવીએ તો આ બી ઘણું દૂર છે, પાણી બાજુ. પછી આ શું છે? સીસો આપણે કહીએ છીએ ને, ઉપર નીચે. અહીં એક બેઠે તો આ વાળું ઉપર થાય, નહીં ઉપર વાળું નીચે જાય તો આ વાળું ઉપર થાય. તો શું નજીક છે? ચીચવો. પરીક્ષા દરમિયાન પૂછાય તો ખાસ ધ્યાન રાખજો. પરીક્ષા દરમિયાન પૂછાય તો ખાસ ધ્યાન રાખજો. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઇસ્માઇલનું ઘર. હવે ઇસ્માઇલના ઘરનો નકશો આપેલો છે. હવે શું છે આ? ઇસ્માઇલના ઘરનો નકશો. હવે આપણે જોઈએ ઇસ્માઇલનું ઘર કઈ રીતે છે તે. ઇસ્માઇલે શ્રીજાતને ફોન પર તેના ઘરના ઘરથી પોતાના ઘરનો રસ્તો બતાવ્યો છે અને રસ્તો નકશામાં અહીં આપ્યો છે. ઇસ્માઇલે એના ફ્રેન્ડને શ્રીજાતને ફોન કરીને કહ્યું છે કે તું મારા ઘરે આવ. તો એણે છે ને ફોન ઉપર રસ્તો બતાવ્યો છે. આપણે એમને કહીએ કે હા, અહીંથી બહાર નીકળે એટલે ચાની કીટલી આવશે, અથવા મીઠાઈની દુકાન આવશે એ દુકાનના ખાંચામાં, કે આ બગીચો આવશે એના ખાંચામાં, કે બગીચાની સામે આ ફ્લેટમાં કે આ સોસાયટીમાં હું રહું છું. એ રીતે ઇસ્માઇલે પોતાના ફ્રેન્ડ શ્રીજાતને ઘરનો નકશો બતાવ્યો. તો શું છે? તારા ઘરેથી દૂધ કેન્દ્ર પર પહોંચી જા અને પછી ડાબી બાજુ તારા કે છે ને ઘર, ત્યાંથી દૂધ કેન્દ્ર પર પહોંચી જા અને ડાબી બાજુ વળાંક લે. અલગ અલગ રીતે રસ્તો એણે બતાવ્યો છે. બીજા રસ્તેથી જો દૂધ કેન્દ્ર, પછી બીજા રસ્તેથી જમણી તરફ પુલ ઉપર ચાલ, પુલ ઉપર ચાલ, પછી બાદ સીધે સીધો ચાલ્યા જ રાખ. પછી તેની જમણી બાજુ 100 મીટર દૂર આવ્યા પછી બગીચો દેખાય છે ને. પહેલાં દૂધ કેન્દ્ર, પછી પુલ, અને પછી શું આવ્યું? બગીચો. બગીચો પૂર્ણ કર્યા પછી બાજુએ જે રસ્તો આવશે તે બાજુ રસ્તા પર મારું ઘર છે. આ બગીચો પૂરો થાય એ જ રોડે મારું ઘર છે. પહેલાં દૂધ કેન્દ્ર, પછી પુલ, પછી બગીચો, બગીચા પછી મારું ઘર. તો આવી પહોંચ મારા ઘરે. તો ચલો આ બધું એણે કોને કહ્યું? શ્રીજાતને. કોને કહ્યું? શ્રીજાત એના ફ્રેન્ડને. તો ચલો પહેલો સવાલ શું પૂછ્યો છે? ઇસ્માઇલ ક્યાં ખોટું બોલ્યો? તમે ભૂલ સુધારશો? હા, ઇસ્માઇલ ખોટું બોલ્યો. શ્રીજાતને પુલ ઉપરથી ક્યાં પુલ પસાર કર્યા પછી સીધા જઈને જમણી બાજુ, અહીંથી જમણી બાજુ વળવાનું કહ્યું, જ્યારે શ્રીજાત ડાબી બાજુ વળવાનું હતું. એનો હાથ કયો હતો? અહીંથી જાય એટલે એને ડાબી હાથે આવતો તો બગીચો. શ્રી પછી શું પૂછ્યું છે? જો ઇસ્માઇલ દ્વારા બતાવેલ રસ્તા ઉપર શ્રીજાત જાત તો ક્યાં પહોંચત? એના આ ઘર હતું એની વિરુદ્ધ દિશામાં પહોંચી જાત. ઇસ્માઇલના ઘરે શ્રીજાતના ઘરે જવાની દિશા જણાવો. ઇસ્માઇલના ઘરેથી શ્રીજાતના ઘરે જવા માટે રસ્તો આપણે બતાવી. હવે ચલો સરસ રીતે બતાવી દે એને બધું, આમથી આમ બતાવીને ખોટો રસ્તો બતાવી. આપણે સાચો રસ્તો બતાવીએ તો પહેલાં શું કરશે? ઇસ્માઇલના ઘરેથી બાજુના રસ્તા પરથી થઈને પહેલાં મુખ્ય રસ્તા પર આવો. પહેલાં મુખ્ય રસ્તા પર જઈએ, પછી બાગ પાર કરો, બગીચો પાર કરીએ. હવે ઇસ્માઇલના ઘરેથી પછી શું કરવાનું? પાછા સીધા સીધા ચાલો, પછી પહેલી જમણી બાજુ પુલ આવે ત્યાં ચાલો. પહેલો બગીચો, પછી પુલ પાર કરો, પછી સીધા સીધા જમણી બાજુ પુલ પાર કરી અને ડાબી બાજુ સીધા સીધા ચાલો.
ત્યાં દૂધ કેન્દ્ર આવશે. દૂધ કેન્દ્રથી આગળ જતાં જતાં શ્રીજાતને પોતાનું ઘર પાછું દેખાશે. પહેલાં બગીચો, પછી બગીચાથી આગળ જતાં ઇસ્માઇલના, પહેલાં શ્રીજાત તો અહીંયાથી આમ કરીને આમ પહોંચી ગયો, પરંતુ હવે ઇસ્માઇલના ઘરેથી પાછું તો વળવાનું જ છે. તો અહીં આપણે પહેલાં પાછળના જવાબમાં શું પૂછ્યું છે એમ કે ઇસ્માઇલના ઘરેથી શ્રીજાત પોતાના ઘરે, હવે એના ઘરે તો પહોંચી ગયો, આપણે રસ્તો બતાવી દીધો, હવે પાછો વળવા માટે બગીચો, પુલ અને દૂધ કેન્દ્ર પસાર કરી અને પોતાના ઘરે પાછો ફર્યો, અને પોતાના ઘરે પાછો ફર્યો. આ રીતે શ્રીજાતને ઇસ્માઇલનું ઘર મળ્યું અને ઇસ્માઇલના ઘરેથી પાછું પોતાનું ઘરે આવવાનો રસ્તો મળી ગયો. આ ત્રણ સવાલ જે આપ તમને ખબર પડી ને મેં સમજાવ્યા મુજબ. ચલો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ પાસાવાળું ચિત્ર ખાસ ધ્યાન રાખવાનું છે. આ પાસાવાળું ચિત્ર ખાસ ધ્યાન રાખવાનું છે. ગિબ્બી અને મોટું ખોખું. ગિબ્બી કોણ છે? કીડી. ગિબ્બી કોણ છે? કીડી. ધોરણ 3માં ગણિત ગમ્મતના પુસ્તકમાં ગિબ્બી કીડી યાદ છે? જોયું તું ને તમે. એક દિવસ ગિબ્બીએ પોતાના રસ્તામાં આ પ્રમાણે એક મોટું ખોખું દેખાયને, આવું ચોરસ ખોખું દેખાયું. ગિબ્બી તેના ફરતે ચાલી ડાબી તરફ વળી. હવે મોટા ખોખાની બીજી સપાટીઓ જોઈ. હવે આ બાજુ જોયું, આ બાજુ ઉપર નીચે બધી તરફ જોઈ લીધું. તેને શું થયું? ગિબ્બી મૂંઝાઈ ગઈ. આ તે કેવું ખોખું? કપ ઉપર ચડીએ. તેણે કપ ઉપર ચડીને જોયું. હવે સામેના કપ પડે એના ઉપર જોઈ ચડીને જોયું. ખોખું આવું દેખાય છે. ખોખું આવું દેખાય છે. સામેથી આજુબાજુ જોઈ તો કેવું દેખાય છે? અલગ અલગ રીતે દેખાય છે. તમે અનુમાન કરી શકો તે ખોખા જેવી વસ્તુ શું છે? આ ખોખા જેવી વસ્તુ શું છે? પાસો. આ ખોખા પરથી વિરુદ્ધ દિશામાં આવતો અંકનો સરવાળો 7 થવો જોઈએ. હવે આનો અને અહીં દિશામાં આવતો અંક, એનો 7 સરવાળો થવો જોઈએ. જો એ ન આવે તો આપણને જે દિશા દેખાય તો એને 7માંથી 4 બાદ કરીએ તો સામે 3. હવે 7માંથી 5 બાદ કરીએ તો સામેની જગ્યાએ 2. 7માંથી 1 બાદ કરીએ તો સામેની જગ્યા નીચે, એની નીચેની જગ્યાએ અહીંયા 6. બાદ બાકી તેના 7 વડે બાદ બાકી કરવાની. પરીક્ષા દરમિયાન પૂછાય તો ખાસ ધ્યાન રાખવાનું, 7 વડે જ બાદ બાકી થવી જોઈએ. જે અંક આપ્યો હોય એનો, અથવા ખોખાનો જે અંક આપણને જોવાનું કહ્યું હોય તે ખાસ ધ્યાન રાખો. આ ખોખા ઉપર વિરુદ્ધ દિશા અંકનો સરવાળો 7 થવો, સામ સામે અંકોનો સરવાળો 7 થવો જોઈએ. આપણને આ 5 દેખાય, મેં હમણાં શીખવાય 7માંથી 5 જાય તો 2, તો અહીંયા સામે 2. 7માં આ 1 દેખાય છે, 7માંથી 1 નીકળે તો અહીં નીચે 6 આવશે. સામે દેખાય 7માંથી 4 કાઢીએ તો અહીં આપણને 3 અંક આવશે. એ જ રીતે આખા ખોખાને આપણને સરવાળો બાદબાકી કરતાં મળી જશે. સામ સામે 7 જવાબ આવવો જોઈએ. 5 અંકની વિરુદ્ધ દિશામાં કયો? તો 7માંથી 5 ગયા તો 2, હમણાં શીખવાડ્યું મેં. ચિત્રના તળિયે ઉપર 1 આપેલો છે, તો 7માંથી 1 જાય તો નીચે 6. જો ગિબ્બી 5 અંકની ડાબી તરફ વળે તો તેને કયો અંક દેખાય છે? ડાબી તરફ વળી આ ગિબ્બી છે, આ 5, એના ઉપર આ ચડી ગઈ તો એને કયો અંક દેખાયો? 1. એને અંક દેખાય, બાદબાકી થશે નહીં, અંક જોવાનો છે. જો તમે તે ખોખાને ખોલશો, હવે એને આ રીતે આપણે ખુલ્લું પાડી દઈએ તો સાચું ચિત્ર શોધો. તો એમાં આ પ્રકારનું ચિત્ર જે આવશે એ સાચું છે, બાકીના 3 ચિત્રો અહીં ખોટા છે. પરીક્ષા દરમિયાન આ પ્રશ્ન પૂછાય છે, માટે મિત્રો ખાસ ધ્યાન રાખજો. સામસામેનો સરવાળો 7 થવો જોઈએ. સામસામેનો સરવાળો 7 થવો જોઈએ. પરીક્ષા દરમિયાન પૂછાય અથવા 7માંથી સામેની સંખ્યા બાદ કરીએ તો પણ આપણને નીચેનો જવાબ, બાજુનો જવાબ, બધી રીતે જવાબ મળી જાય. પછી જોઈ લેવાનું કે બંનેનો સરવાળો 7 થયો છે. તે રીતે કરશો તો આપણને આ જવાબ મળી જશે. અને આ શાનું ચિત્ર છે? પાસાનું. પાસાનું ચિત્ર છે જે તમે શેમાં સાપ સીડી પછી લૂડો એમાં રમો છો ને, એ પાસાનું ચિત્ર છે. તો તમે દરેકે જોયું જ હશે. તો હવે આ પ્રકરણ અહીં પૂરું થાય છે. તો એનું આજે હોમવર્ક મેળવી લઈએ. અગાઉના પિરિયડો દરમિયાન મેં પ્રકરણ ચલાવ્યા હતા. કેટલા ચલાવ્યા? પ્રકરણ 4 સુધી ચલાવ્યું હતું. એનું આપણે દરેકે હોમવર્ક કર્યું છે. આપણે દરેકે હોમવર્ક ગણિત વિષયના ચોપડામાં કર્યું છે. તો હવે જોઈએ પ્રકરણ 5, નવા પેજે લખીશું. પ્રકરણ 5, દુનિયા જોવાનો રસ્તો. પ્રકરણ 5, દુનિયા જોવાનો રસ્તો. એનામાંથી આપણે લેસન શું કરીશું? આ પ્રકરણ દરમિયાન આપણે ઓછું લેસન મળશે. એમાં અહીં આ 1 અને આ 2 આકૃતિઓ દોરવાની અને જવાબ લખવાનો. ફોટા નો નંબર જે આપણે કીધું છે ને 2, એ જવાબ લખવાનો. પછી અહીં તમારે તમારી રીતે બૂટનો દેખાવ દોરવાનો છે. તમારે બૂટનો દેખાવ દોરવાનો
છે, પછી આ બાજુનો દેખાવ ઉપર ભૂંગળું એ લખજો. તમને આ ત્રણે ચિત્ર દોરવાનું છે, આ પેજ પરથી કરવાનું છે. ભૂંગળું દેખાવ દોરવાનો છે ખાસ, પછી આ ગપ્પુના ઘરના પાછળનો દરવાજો. ચિત્ર દોરવાનું નથી, પરંતુ આ બધા સવાલ જવાબ લખવાના છે. ચિત્ર દોરવાનું નથી, પાંચે સવાલ જવાબ લખવા રહેશે. આગળ જોઈએ મિત્રો લેસન. આગળ છે ઇસ્માઇલ ઉગર, તેમના મેં મૌખિક જવાબો સમજાવ્યા અને તમને કણ ખબર પડી ગઈ છે, તો આપણે આખું કરીશું. તમને ફાવે ચિત્ર તેમ દોરજો, આખું લખીશું બરાબર. હવે આગળ છેલ્લે છે ગિબ્બીવાળું, તો આપણે માત્ર તેના અહીંથી લખીશું ગિબ્બી અને મોટું ખોખું, પછી એના સવાલ જવાબો અને સાચો જવાબ જ લખીશું, સાચો જવાબ જ દોરીશું. આ ત્રણ આકૃતિ દોરવાની નથી. અહીં આપેલ લેસન તમને ધ્યાન ન ખબર પડે તે વાલીની મદદ લેજો અને વિડીયોને ફરી એકવાર કે વારંવાર જોશો તો તમને લેસનની સમજણ પડી જશે. મેં તમને સરળ રીતે લેસન સમજાવી દીધે છે. તો હવે મળીશું આગલા પીરિયડમાં. આવજો વિદ્યાર્થી મિત્રો.